आलू है। આટલી પ્રેક્ટિસ કરી તેનો હું મતલબ કઈ નહીં, આજે સોલ્વ કરજો બરાબર ને, આજે સોલ્વ કરશું. એટલે આજે તમે ટ્રાય કરી લો, સોલ્વ કરી લો બધા બરાબર, ને પછી કાલે આપણે ડિસ્કસ કરી લઈશું. હા જો આપણે ટોપિક બહુ પાછળ ચાલતા છે, હજી ચેપ્ટરનો 30% પાર્ટ ઓવર થયો, હજી 70% બાકી, ચેપ્ટર આપણે ઓલમોસ્ટ 50% પૂરું કરવાનું છે. જો હવે ના લાસ્ટ ટાઈમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોયું બરાબર, લાસ્ટ લેક્ચરની અંદર, તો આજે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ એક નાનું ડેરિવેશન છે, ઇલેક્ટ્રિક ફિલ્ડની કેરેક્ટરિસ્ટિક, પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ, એના માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ રીતે શો કરીએ આપણે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડની જે બેઝિક કેરેક્ટરિસ્ટિક છે એ બધી આપણે લિસ્ટ બનાવવાની છે આજે. એના પછી ઇલેક્ટ્રિક ફિલ્ડના ન્યુમેરિકલ્સ, જે રીતે આપણે કુલમ્સ લો ના ન્યુમેરિકલ્સ કર્યા, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ના ન્યુમેરિકલ્સ કર્યા, સેમ વસ્તુ ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે પણ આવશે, બીકોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ વેક્ટર ક્વોન્ટિટી, ફોર્મ્યુલાની અંદર ચેન્જીસ છે, એની પણ ડિરેક્શન આપણે શો કરેલી બરાબર. તે બધા પોઈન્ટ્સ આપણે નોટ ડાઉન કરીને પછી એના પણ ન્યુમેરિકલ સ્ટાર્ટ કરશું. એટલે ચેપ્ટરનો જે મેઇન પાર્ટ હતો કુલમ્સ લો, અને એના પરથી હવે આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ, આ બે વસ્તુ મેઇન જે છે ચેપ્ટરની, તે આઈડિયા આવી જાય, એના પછી ફર્ધર ટોપિક્સ આપણે ચાલશે. તો આ બે તો એટલીસ્ટ બધાને ક્રિસ્ટલ ક્લિયર હોવા જોઈએ, બીકોઝ આ બે મેઇન બેઝ છે, એના પરથી બાકીના ટોપિક્સ તમને ઇઝીલી સમજ પડી જશે. તો આપણે સ્ટાર્ટ કરીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની બેઝિક ડેફિનેશન આપણે ગઈકાલે જોઈએ, ઇલેક્ટ્રિક ફિલ્ડની બેઝિક ડેફિનેશન. ફિલ્ડનો મતલબ શું થાય, ફિલ્ડનો મતલબ બરાબર, તો પહેલા તો આપણે બેઝિક ડેફિનેશન લખી લઈએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇટ ઇઝ ધ રીઝન ઓફ એની ચાર્જ ઇન વિચ effect of a charge is prevailing. Is called electric field. જે રીતે આપણે 11th ની અંદર ગ્રેવિટેશનલ ફિલ્ડ ભણેલા, સેમ વે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ. એટલે કોઈ પણ એક ચાર્જ જેની સરાઉન્ડિંગમાં એનો એવો રીજન હશે કે જ્યાં કોઈ ચાર્જ એન્ટર થાય તો એના ઉપર ફોર્સ એક્સપિરિયન્સ થાય, એટલે એ રીજન આપણને ખબર નથી કેવું હશે કેટલું હશે. તો આ જે આપણે કન્સેપ્ટ જોતા છે તે એક ઓન પેપર થિયોરિટિકલ કન્સેપ્ટ છે, પ્રેક્ટિકલી આપણને ફિલ દેખાય નહીં, આપણે જસ્ટ એ ફિલ્ડને ફિલ કરી શકીએ, એક્સપિરિયન્સ કરી શકીએ બરાબર. તો એવું એક રીજન હશે જ્યાં એ ચાર્જની ઇફેક્ટ હશે, એ ઇફેક્ટ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સના ફોર્મમાં હશે, કે કાં તો એ ચાર્જને પુશ કરશે કાં તો એ ચાર્જને પુલ કરશે, ડિપેન્ડ કરે કે આપણો સોર્સ ચાર્જ કેવો હશે. તો ગઈકાલે બે વર્ડ જોયા, સોર્સ ચાર્જ અને ટેસ્ટ ચાર્જ, યાદ છે કે સોર્સ ચાર્જ. હા કરેક્ટ, કોનો આન્સર આપ્યો આ, ઓકે કરેક્ટ છે. તો ઇટ ઇઝ ધ ચાર્જ હુઝ ઇફેક્ટ
is to be studied. जेनी इफेक्ट आपने स्टडी करवानी से कोना ऊपर स्टडी करवानी से तो इना माटे आपने एस चार्ज ही तलो क्यू नॉट इट इज अ यूनिट पॉजिटिव चार्ज आने आपने ऑलवेज क्यों लिए पॉजिटिव यूनिट पॉजिटिव चार्ज ऑन व्हिच The effect of source charge is to be studied. समझ पड़ी के आटली वस्तु आ गई कालन टॉपिक पाछो रिवाइज कराऊ छु बराबर हवे जरे आपणे इलेक्ट्रिक फील्ड सोर्स चार्ज ने स्टडी करिए ત્યારે એક વસ્તુ આપણને કમ્પલસરી એક કન્ડિશન જોઈએ કે સોર્સ ચાર્જ એ સ્પેસમાં ફિક્સ હોવો જોઈએ હવે સપોઝ હું અહીંયા ચાર્જ મૂકું કેપિટલ ક્યુ સોર્સ ચાર્જ અને અહીંયાથી હું એક ચાર્જ ક્યુ નોટ એટલે કે ટેસ્ટ ચાર્જ એને હું સોર્સ ચાર્જથી નજીક લઈ જાઉં હવે જેવો આને હું સોર્સ ચાર્જથી નજીક લઈ જાઉં એટલે આને એનું એવું કંઈક રીઝન બનાવ્યું હશે એ રીઝનમાં જેવો એક ચાર્જ એન્ટર થાય એટલે આ વાળો ચાર્જ શું કરશે એના પર ફોર્સ અપ્લાય કરશે સમજ પડી હવે આપણે જે કુલમ્સ લો ભણી ગયા એના અકોર્ડિંગ તો એવું છે કે F21 અને F12 બે અલગ અલગ ફોર્સ હશે એટલે 1 વાળો 2 પર ફોર્સ લગાડે તો એટ ધ સેમ ટાઈમ 2 વાળો 1 પર પણ ફોર્સ લગાડે એટલે આ કન્ડિશન એવી થઈ જશે કે જો હું આ ચાર્જ ને અહીંયા નજીક લઈ આવું તો આ તો આને રિપેલ કરશે જ એટ ધ સેમ ટાઈમ આ વાળો ચાર્જ પણ આને રિપેલ કરશે તો આની પોઝિશન આપણી ડિફ્લેક્ટેડ હશે આની પોઝિશન ચેન્જ થઈ શકે તો આપણે શું કરવાનું છે જે ચાર્જ ની ઇફેક્ટ સ્ટડી કરવાની છે એ ચાર્જ કેવો હોવો જોઈએ આપણો ફિક્સ્ડ તો આને ફિક્સ કરવા માટે શું કર્યું આપણે થિયરી નું સૌથી પહેલું અસમ્પશન કે આ જે ટેસ્ટ ચાર્જ હશે એનું મેગ્નિટ્યુડ સોર્સ ચાર્જ કરતા બહુ ઓછું હશે સમજ પડી સમજ પડી કે તો મેગ્નિટ્યુડ ઓફ સોર્સ ચાર્જ મચ મચ ગ્રેટર ધેન મેગ્નિટ્યુડ ઓફ ટેસ્ટ ચાર્જ આ કન્ડિશન આપણે ગઈકાલે અહીંયા સુધી જોયું આ ડેફિનેશન લખવાની બાકી હતી જસ્ટ ઓરલી ડિસ્કશન કરેલું અને બે ડાયગ્રામ બનાવેલા પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જના એ પછી આપણે ડિસ્કસ કરીએ આટલા પોઈન્ટ્સ ક્લિયર છે બધાને તો હવે ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇફેક્ટ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ એ આપણે સ્ટડી કરવાનું છે એટલે જે રીતે આપણી પાસે કુલમ્સ લો માટે ફોર્મ્યુલેશન છે k q1 q2 upon r સ્ક્વેર એ જ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડનું ફોર્મ્યુલેશન કરવાનું છે હવે તો હવે ઇલેક્ટ્રિક ફિલ્ડની આ ફર્સ્ટ થિયરી એનું ફોર્મ્યુલેશન કરી નાખીએ બરાબર તો પહેલા આપણી ડેફિનેશન તમે નોટ ડાઉન કરી લો એટલે સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે થિયરી સ્ટાર્ટ કરીએ ટુ માર્ક્સ ઇન થિયરી સ્ક્રીનશોટ લઈ લો આ મેઘરાજ મને મોકલજે સ્ક્રીનશોટ પાછો ડન રબ કરું કે ઓકે આ બેઝિક વર્ડ્સ બધાને ખબર પડી કે નહીં સોર્સ ચાર્જ પોઈન્ટ ચાર્જ વંશિકા ક્લિયર છે કે આ બેઝિક વર્ડ્સ ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ અ પોઈન્ટ ચાર્જ હવે આ ટુ માર્ક્સ ની થિયરી છે જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ નો ફોર્મ્યુલા આપણે પ્રૂવ કરવાનો છે પહેલા ડાયગ્રામ સમજી લો
x y आया ओरिजिन पर छे कैपिटल q चार्ज जे असे आपड़ो सोर्स चार्ज आ पोजीशन वेक्टर r ने અહીંયા છે ચાર્જ q નોટ આ છે ટેસ્ટ ચાર્જ સમજ પડી કે ડાયાગ્રામ સિમ્પલ છે ડાયાગ્રામમાં કંઈ નથી ખાલી xy પ્લેન બનાવેલું છે બે ચાર્જ શો કરેલા છે અને પોઝિશન વેક્ટર તો આપણે પહેલા લખી લઈએ પોઈન્ટ કન્સિડર અ સોર્સ ચાર્જ q वेट ओरिजिन whose field is to be studied एना पछी टेस्ट चार्ज let r be the position vector of टेस्ट चार्ज q नॉट फ्रॉम द ओरिजिन क्लियर से आटलू क्लियर से आटलू ओके અહીંયા કન્ડિશન લખી લી આપણે q ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન q નોટ હવે જો હવે આ થિયરી પ્રૂવ કરવાના સ્ટેપ્સ સમજી લો સૌથી પહેલી વસ્તુ તો બે ચાર્જ અને બે ચાર્જ વચ્ચે ડિસ્ટન્સ એટલે ફર્સ્ટ કન્સેપ્ટ આપણને કેવો ક્લિક થાય ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ બે ચાર્જ છે બે ચાર્જ વચ્ચે ડિસ્ટન્સ છે એટલે સૌથી પહેલું કામ શું કરવાનું આપણે બંને ચાર્જ માટે કુલમ્બિયન ફોર્સ ફાઇન્ડ આઉટ કરવાનો ક્લિયર ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ બિટવીન q ઇટ મીન્સ સોર્સ ચાર્જ એન્ડ q નોટ टेस्ट चार्ज इज गिवन बाय एफ इज इक्वल टू के क्यू क्यू नॉट अपॉन आर स्क्वायर क्लियर से आटलू वेक्टर फॉर्म में लखवू होय डन समझ पड़ी के अहीं सुधी बधाने હવે ઇલેક્ટ્રિક ફિલ્ડની સેકન્ડ ડેફિનેશન હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિફાઇન કરવાનું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇઝ ડિફાઇન્ડ એઝ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ पर यूनिट टेस्ट चार्ज એટલે હવે આપણે ઇફેક્ટ કોની સ્ટડી કરવાની છે સોર્સ ચાર્જની કોના ઉપર q નોટ ઉપર ટેસ્ટ ચાર્જ ઉપર તો આ બંને વચ્ચે તો ફોર્સ છે એટલે આપણને ખબર છે કે આ વાળા ચાર્જે આને ફોર્સ આપ્યો તે પણ કેવો છે રિપલ્સિવ ફોર્સ તો ફોર્સ પર યુનિટ ટેસ્ટ ચાર્જ કે આ ફોર્સની આ q નોટ ટેસ્ટ ચાર્જ ઉપર કેટલી ઇફેક્ટ છે તેને શું કહે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ E તો હવે આપણાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે શું લખાય મેથેમેટિકલ ટર્મ E ઇઝ ઇક્વલ ટુ F બાય Q નોટ આ વેક્ટર ફોર્મમાં લખી દીધું E ઇઝ ઇક્વલ ટુ F બાય Q નોટ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આ એક ફોર્મ્યુલા યાદ રાખવાનો છે E ઇઝ ઇક્વલ ટુ F બાય Q નોટ ક્લિયર છે અહીંયા સુધી બધાને આ એક ડેફિનેશન છે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડન ઓકે હવે આના પરથી
આ વેલ્યુ સબસ્ટિટ્યુટ થાય એટલે E is equal to F ના પ્લેસ પર શું લખાય બરાબર તા Q not cancel એટલે બાકી શું રહ્યું K Q upon આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેફિનેશન આવી ગઈ એટલે આ ડેફિનેશન પણ થઈ ગઈ ફાઇનલ ફોર્મ્યુલા પણ થઈ ગયો કે ક્યુ બાય આર સ્ક્વેર તો તમે આ બંને ફોર્મ્યુલાને ઓબ્ઝર્વ કરો તો ફોર્સ માટે બે ચાર્જ રિસ્પોન્સિબલ છે ક્યુ વન ક્યુ ટુ જ્યારે કોઈ પણ ચાર્જની ફિલ્ડ સ્ટડી કરવી હોય ત્યારે આપણે એ ચાર્જ એટલે કે સોર્સ ચાર્જની રિક્વાયરમેન્ટ છે એટલે ફોર્મ્યુલામાં ચેપ્ટર એન્ડ થાય ત્યાં સુધીમાં આવા ટાઈપના ઘણા બધા ફોર્મ્યુલા દેખાશે તો જો ફોર્મ્યુલા આપણે રટ્ટો મારવાની ટ્રાય કરી તો ક્યારે બે ચાર્જ મૂકવાના છે ક્યારે સિંગલ ચાર્જ મૂકવાનું છે એમાં કન્ફ્યુઝન થશે એટલે બેટર છે કન્સેપ્ટ યાદ રાખો કે જ્યારે પણ ફોર્સની વાત આવે ત્યારે સમજી લેવાનું કે ફોર્સ બે બોડી વચ્ચે લાગે એટલે બે ચાર્જ હશે ક્યુ વન ક્યુ ટુ જ્યારે ફિલ્ડની વાત કરીએ તો ફિલ્ડ કોઈ એક ચાર્જ જનરેટ કરે તો એક ચાર્જ એટલે કે ક્યુ બાય આર સ્ક્વેર એટલે ફોર્મ્યુલામાં ઘણી સિમિલારિટીઝ દેખાશે આગળ જઈને બીજા નવા ફોર્મ્યુલાઝ પણ આવશે પણ આ ખાસ ધ્યાન રાખજો કે ક્યારે કયો ચાર્જ લેવાનો છે સમજ પડી કે આ બંને ફોર્મ્યુલા આ છે કુલમ ફોર્સ નો ફોર્મ્યુલા અને આ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ નો ફોર્મ્યુલા ડન તો આટલી સિમ્પલ થિયોરી છે ટુ માર્ક્સ ની ડાયગ્રામ નું એક્સપ્લેનેશન અહીંયા આપેલું છે પહેલા ફોર્સ ફાઇન્ડ આઉટ કર્યું પછી ફિલ્ડ ને ડિફાઇન કરી એફ બાય ક્યુ અને પછી એને ડિવાઇડ કરીને ફોર્મ્યુલા એપ્લાય કર્યો એટલે ફાઇનલ રિલેશન મળી ગયો કે ક્યુ અપોન આર સ્ક્વેર ક્લિયર છે આટલું બધાને તો ટુ માર્ક્સમાં આટલું તો લખવાનું છે સાથે આપણે ફર્સ્ટ ટાઈમ ફોર્મ્યુલા અહીંયા ડિરાઈવ કર્યો ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે તો અહીંયા ખાસ એનો યુનિટ અને ડાયમેન્શનલ ફોર્મ્યુલા પણ લખી લેવાનો બરાબર તો યુનિટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ હવે યુનિટ જો આના પરથી યુનિટ મળી જાય અહીંયાથી મળી જાય ન્યૂટન પર કુલમ બરાબર એટલે યુનિટ આવશે ન્યૂટન પર કુલમ અને બીજો પણ એક યુનિટ આવશે સેકન્ડ ચેપ્ટરમાં તમને આઈડિયા આવી જશે હું અત્યારે ખાલી લખી લઉં છું વોલ્ટ પર મીટર કેમ કે હજી તો પોટેન્શિયલ ડિફાઇન કર્યું નથી આપણે ખાલી યાદ રાખજો આ સમજ પડી કે ન્યૂટન પર કુલમ અહીંયાથી આવી ગયું હવે આનો ડાયમેન્શનલ ફોર્મ્યુલા તો આ અહીંયા છે ન્યૂટન એટલે એમ વન એલ વન અને કુલમ એ વન ટી વન શું બની ગયું આ સમજ પડી આના પરથી એક હજી પોઈન્ટ ખબર પડી આપણને ઈ બરાબર છે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર સ્ક્વેર એટલે એક વસ્તુ તો ક્લિયર છે કે આપણે જેમ જેમ ચાર્જ થી દૂર જઈએ તેમ તેમ ફિલ્ડ ની સ્ટ્રેન્થ ડિક્રીઝ થાય ડન સમજ પડી આ થિયરી બધાને હવે આની કેરેક્ટરિસ્ટિક લખવાની છે બરાબર આ થિયરી માંથી આપણને ઘણી બધી કેરેક્ટરિસ્ટિક મળી જાય પહેલી વસ્તુ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એ વેક્ટર ક્વોન્ટિટી છે કેમ કે ડિરેક્શન શો કરી આપણે આર કેપ આવ્યું એટલે ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક કઈ મળી આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી સમજ પડી ક્લિયર છે એના પછી તમે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિરેક્શન તમે જો તો આ બે ચાર્જ માટે બરાબર આ સોર્સ ચાર્જ આ ટેસ્ટ ચાર્જ પર ફોર્સ એપ્લાય કરે તો આ ફોર્સ ની ડિરેક્શન કઈ હશે ફોર્સ ની ડિરેક્શન આ સાઈડ હશે આઉટવર્ડ્સ બરાબર આપણને ખબર છે કે ટેસ્ટ ચાર્જ ઓલવેઝ કેવો હશે પોઝિટિવ સપોઝ આ વખતે હું અહીંયા સોર્સ ચાર્જ ચેન્જ કરું માઇનસ ક્યુ મૂકી દઉં તો શું હશે આની ડિરેક્શન આના પર ફોર્સ લાગે તેની ડિરેક્શન ક્યાં હશે બરાબર સમજ પડી
આ પ્લસ q હોય ત્યારે ડિરેક્શન, આ માઇનસ q હોય ત્યારે ડિરેક્શન. ક્લિયર? હવે ગઈકાલે તમને મેં બે ડાયાગ્રામ કરાવેલા, પોઝિટિવ એન્ડ નેગેટિવ. તો પોઝિટિવમાં આપણે શું સ્ટડી કરેલું કે પોઝિટિવ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ અને નેગેટિવ માટે રેડિયલી ઇનવર્ડ્સ. પાછું આજે ડાયાગ્રામ બનાવીશ, પાછો ડાયાગ્રામ બનાવીને કેરેક્ટરિસ્ટિકમાં એડ કરાવીશ, બટ જસ્ટ અત્યારે તમને ગઈકાલનું યાદ કરાવું. પોઝિટિવ માટે રેડિયલી આઉટવર્ડ્સ અને નેગેટિવ માટે રેડિયલી ઇનવર્ડ્સ, બરાબર? પોઝિટિવ માટે જાઓ, પોઝિટિવ છે સોર્સ ચાર્જ, તો ક્યાં છે? રેડિયલી આઉટવર્ડ્સ. નેગેટિવ કરું તો ક્યાં છે? રેડિયલી. એટલે એક પોઈન્ટ એવો મળે આપણને કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન એ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સની ડિરેક્શનમાં હશે. ફોર્સ અહીંયા છે, પોઝિટિવ છે, તો ડિરેક્શન પણ અહીંયા આવી. સમજ પડી? પાછું એક વાર રિપીટ કરું સ્ટેટમેન્ટ, ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સની ડિરેક્શનમાં હશે. જ્યારે આ પોઝિટિવ છે સોર્સ ચાર્જ, ત્યારે ફોર્સ છે આ સાઈડ, અને પોઝિટિવ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન પણ કેવી હશે? રેડિયલી આઉટવર્ડ્સ. એટલે ફોર્સની ડિરેક્શનમાં આવી ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન. સમજ પડી કે આ પોઈન્ટ? હવે આ સોર્સ ચાર્જ હું નેગેટિવ લેવું, તો નેગેટિવ ટેસ્ટ ચાર્જ, જો મારો સોર્સ ચાર્જ નેગેટિવ હોય તો ફોર્સ ક્યાં હશે? ઇનવર્સ, બરાબર. અને માઇનસ માઇનસ ચાર્જ હોય ત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ કેવી હોય? ઇનવર્સ. એનો મતલબ કે ફોર્સની ડિરેક્શન અને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન સેમ હોય. તો આપણાથી આ પણ એક કેરેક્ટરિસ્ટિક લખાય. સમજ પડી કે આ પોઈન્ટ? દિશિતા ક્લિયર છે? ઝીલ યસ. આજે નેગેટિવ, જો આ સોર્સ ચાર્જ નેગેટિવ લેવું હું, તો નેગેટિવ ચાર્જ હોય તો આ ક્યુ નોટ ને શું કરશે? અટ્રેક્ટ કરશે. એટલે ફોર્સની ડિરેક્શન ક્યાં આવશે? આ સાઈડ, બરાબર. ઇનવર્સ ફોર્સની ડિરેક્શન. ગઈકાલે મેં ડાયાગ્રામ બનાવેલો નેગેટિવ ચાર્જનો, તો નેગેટિવ ચાર્જ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય રેડિયલી ઇનવર્સ. તો જો આ નેગેટિવ ચાર્જ હોય તો આની ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ ક્યાં આવશે? રેડિયલી ઇનવર્સ. ફોર્સ પણ ક્યાં આવ્યો? રેડિયલી ઇનવર્સ, બરાબર. આને હું પોઝિટિવ કરી નાખું તો ફોર્સ ક્યાં આવ્યો? રેડિયલી આઉટવર્સ. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ કેવી આવે? રેડિયલી આઉટવર્સ. એનો મતલબ કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન ફોર્સની ડિરેક્શનમાં કહી શકાય આપણાથી, બરાબર. તો આ એક કેરેક્ટરિસ્ટિક થઈ. એટલે આવા જેટલા પણ પોઈન્ટ્સ આપણને ખબર પડે થિયરીના, એ બધા પોઈન્ટ્સ લખીએ. એટલે જ્યારે એમસીક્યુમાં, બધા જ એમસીક્યુ કેલ્ક્યુલેટિવ હોય જરૂરી નથી, અમુક નોલેજ બેઝ હશે ત્યારે આ ટાઈપના જે પોઈન્ટ્સ હું લખાવું તે પોઈન્ટ્સ તમને હેલ્પફુલ રહેશે. સમજ પડી? લાસ્ટ ટાઈમ આપણે કુલમ સ્લોની અંદર પણ કેરેક્ટરિસ્ટિક લખેલી, હવે ઇલેક્ટ્રિક ફિલ્ડની કેરેક્ટરિસ્ટિક લખીએ. સમજ પડી કે પોઈન્ટ? વન બાય વન બધી કેરેક્ટરિસ્ટિક અહીંયા લખીશું બોર્ડ પર, સાથે એક્સપ્લેનેશન આપીશ, બરાબર. ચાલો હવે પહેલા આ થિયરીનું સ્ક્રીનશોટ લઈ લો. આ 2 માર્ક્સની થિયરી. સ્ક્રીનશોટ લેવાઈ ગયો. ડન, સરાફ કરો. હવે જીત આવેલું છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ.
પોઈન્ટ નંબર 1 ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી The direction of field is along the direction of electrostatic force. Clear? Second point. Clear second point. Number three ni andar plus Q. A gayi kala direction banavali. એટલે ગઈકાલે આ ડાયાગ્રામ બનાવેલો હતો, જે એબ્સન્ટ હતા તે સમજી લેજો. બરાબર, આ એક ડાયાગ્રામ બનાવેલી માઇનસ ક્યુ બંને ડાયાગ્રામ ક્લિયર હતી કે ગઈકાલે? પહેલી ડાયાગ્રામ શું ઇન્ડિકેટ કરે, ફર્સ્ટ ડાયાગ્રામ શું ઇન્ડિકેટ કરે કે પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ. ને અહીંયા તમે જુઓ તો ફિલ્ડ લાઇન્સ બધી રેડિયલી ઇનવર્ડ્સ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિરેક્શન ફોર પોઝિટિવ ચાર્જ ઇઝ રેડિયલી આઉટવર્ડ્સ એન્ડ ફોર નેગેટિવ ચાર્જ It is radially inwards. Clear? Third point. હવે બીજો એક પોઈન્ટ તમને કીધેલો, તો અહીંયા એરો ની સાઈઝ જો, સાઈઝ ડિક્રીઝ થતી જાય, બરાબર. એ પણ એક પોઈન્ટ આપણે ગઈકાલે ડિસ્કસ કરેલો, બરાબર. એઝ વી મૂવ અવે ફ્રોમ અ સોર્સ ચાર્જ ફિલ્ડ સ્ટ્રેન્થ ડિક્રીઝીસ. એટલે એનો મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ આર સ્ક્વેર, ને આપણે અહીંયા પ્રૂવ પણ કર્યું ફોર્મ્યુલાથી આગળની થિયરીમાં. ક્લિયર છે આટલા પોઈન્ટ? ડન. ચાલો બીજો કોઈ પોઈન્ટ તમને યાદ આવતો હોય તો કેવો મને. એ તો ફિલ્ડ લાઇન્સ છે
એ ફિલ્ડ લાઇન્સ તો હજી આપણે બાકી છે, બરાબર. ફિલ્ડ લાઇન્સ નો આખો ટોપિક જ અલગ છે, અત્યારે ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિસ્કસ કરીએ આપણે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ નો ફોર્મ્યુલા ખબર છે આપણને, E ઇઝ ઇક્વલ ટુ F બાય Q નોટ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઓય આ કોનું માઇક ઓફ કરવા, કોનામાંથી અવાજ આવે આટલો? ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ડિસ્ચાર્જ ક્યુ નોટ, બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ નો ફોર્મ્યુલા શું છે? કે ક્યુ અપોન આર સ્ક્વેર, એટલે ડિસ્ચાર્જ ઉપર ડિપેન્ડ નહીં કરે. આ પાંચ એની મેઇન કેરેક્ટરિસ્ટિક થઈ ગઈ. ક્લિયર છે કે આટલા પોઈન્ટ બધાને? તો આટલા બેઝિક પોઈન્ટ તો આપણને ખબર હોવી જોઈએ. જો સપોઝ 2 માર્ક્સ માં પૂછાય તો 2 માર્ક્સ માં આટલા પોઈન્ટ તો લખાય આપણાથી. અને ક્વેશ્ચન માં ખાસ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રિક ફિલ્ડ ની કેરેક્ટરિસ્ટિક પૂછેલી છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ની પૂછેલી છે? હજી ફિલ્ડ લાઇન્સ નો ટોપિક ડિસ્કસ કરવાનો બાકી છે, આ જસ્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ની કેરેક્ટરિસ્ટિક છે. ઓકે, ચલો હવે આ પાંચ પોઈન્ટ સ્ક્રીનશોટ લઈ લો, પ્રોપરલી નોટ ડાઉન કરજો આમાંથી. યસ, ઓકે. સ્ક્રીનશોટ લેવાઈ ગયો. E6 માંથી સમજ પડી કે પાંચે પાંચ પોઈન્ટ સિમ્પલ થિયોરી છે, બરાબર. હવે સુપરપોઝિશન પ્રિન્સિપલ, સુપરપોઝિશન પ્રિન્સિપલ આપણે જે રીતે કુલમ્સ લો માટે યુઝ કરો એ જ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે. યાદ છે કે સુપરપોઝિશન પ્રિન્સિપલ એનો રૂલ મને ખાલી કહી દો, રૂલ તો બધી જગ્યાએ સેમ જ હોય, ખાલી ક્વોન્ટિટી ડિફરન્ટ છે. સુપરપોઝિશન પ્રિન્સિપલ, સુપરપોઝિશન પ્રિન્સિપલ ઝેલ નેહા ઝીલ છે કે સુપરપોઝિશન પ્રિન્સિપલ બેઝિક રૂલ શું છે? ધાર્મી વંશિકા, સુપરપોઝિશન પ્રિન્સિપલ નો બેઝિક રૂલ શું છે? સુપરપોઝિશન પ્રિન્સિપલ શાના માટે યુઝ કરીએ આપણે? યસ, વેક્ટર એડિશન કરવાનું એનું. આ કોને આન્સર આપ્યો? નિશિતા, કરેક્ટ નિશિતા, ઓકે. હવે જો સુપરપોઝિશન પ્રિન્સિપલ ઓલરેડી 11th માં ડિસ્કસ થઈ ગયું, ઓલરેડી ફર્સ્ટ ચેપ્ટરમાં કુલમ્સ લો માટે પણ ડિસ્કસ થઈ ગયું. બેઝિક રૂલ યાદ રાખો કે કોઈ પણ એક ક્વોન્ટિટી આપણે 11th માં જોઈ તે ક્વોન્ટિટી હતી ડિસ્પ્લેસમેન્ટ, તો કોઈ એક પોઈન્ટ ઉપર ડિસ્ટર્બન્સ એટલે કે ડિસ્પ્લેસમેન્ટ નું આપણે વેક્ટર એડિશન કરેલું. એટલે આપણી પાસે જે ડિસ્ટર્બન્સ હતું, જે વેવ્સ જે આવવાના હતા એક પોઈન્ટ ઉપર, તે મોર ધેન 2 હતા, બરાબર. કે બે વેવનું પણ સુપરપોઝિશન થાય, તો મોર ધેન 1 વેવ જ્યારે કોઈ એક પોઈન્ટ ઉપર એક સાથે પહોંચે
ત્યારે આપણે ફાઇનલ રિઝલ્ટ શું મળે તે ફાઇનલ રિઝલ્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એનું વેક્ટર સમ કરવાનું. એ જ રીતે કુલમ ફોર્સમાં ભણી ગયા કે કોઈ એક ચાર્જ આપેલો છે એના પર બાકીના બધા ચાર્જ ફોર્સ સપ્લાય કરે તો એ ચાર્જ ઉપર, એ પર્ટિક્યુલર ચાર્જ ઉપર નેટ ફોર્સ કેટલું થાય, તો બધા જે ચાર્જિસ છે એના ઇન્ડિવિજ્યુઅલ ફોર્સનું વેક્ટર એડિશન. સમજ પડી? તો બેઝિક રૂલ યાદ રાખો, વેક્ટર સમ કરવાનું, જે તે ક્વોન્ટિટી આપેલી હશે એ ક્વોન્ટિટીનું. ક્લિયર હવે વંશિકા? બેઝિક રૂલ સમજ પડીને, કોઈ પણ એક પોઈન્ટ ઉપર વેક્ટર સમ, વેક્ટર એડિશન કરવાનું જે તે ક્વોન્ટિટી આપેલી હશે તે ક્વોન્ટિટીનું. ડિસ્પ્લેસમેન્ટ હોય એટલે ડિસ્ટર્બન્સ, વેવના ડમમાં હોય તો વેવનું એડિશન, ફોર્સ આપેલો હોય તો ફોર્સનું એડિશન. હવે અત્યારે આપણે કરવાના ફિલ્ડનું એડિશન. ક્લિયર? એટલે હવે નેક્સ્ટ ટોપિક સુપરપોઝિશન પ્રિન્સિપલ. પહેલા ડાયાગ્રામ બનાવી દઈએ આપણે. સપોઝ આજે આપણને સ્પેસ આપેલું છે, આ સ્પેસમાં આ એક છે પોઈન્ટ P જેના પર આપણે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની છે. સપોઝ એક ચાર્જ છે અહીંયા Q1, એક ચાર્જ છે અહીંયા Q2, એક ચાર્જ છે અહીંયા Q3 અને આ ચાર્જ છે Qn. એટલે Q1, Q2, Q3 અપ ટુ Qn. કેટલા ચાર્જિસ છે આપણી પાસે? N ચાર્જિસ. આ N નંબર ઓફ ચાર્જિસ ની નેટ ફિલ્ડ કોના પર ફાઇન્ડ આઉટ કરવાની છે? P પોઈન્ટ પર. બરાબર? આ બધા પોઝિટિવ ચાર્જ છે, બધા પોઝિટિવ ચાર્જ છે. સમજ પડી કે? હા, હવે ટેસ્ટ ચાર્જ નો કોઈ મતલબ નથી. હવે ટેસ્ટ ચાર્જ તો આપણે એની ઇફેક્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે લીધેલો, તો એક્સપેરિમેન્ટલ ચાર્જ ની હવે કોઈ જરૂર નથી. હવે આપણને ફોર્મ્યુલા ખબર છે KQ/R² અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ટેસ્ટ ચાર્જ ઉપર ડિપેન્ડ જ નહીં કરે, તો હવે ટેસ્ટ ચાર્જ નું કઈ કામ નથી. ફર્સ્ટ ટાઈમ જયારે ઇન્ટ્રોડ્યુસ કરવાના હતા ફિલ્ડ ને, ત્યારે ટેસ્ટ ચાર્જ બતાવેલો હતો આપણે. હવે આ પોઈન્ટ P છે, એના પર ટેસ્ટ ચાર્જ Q0 માનવું હોય તો માનો, નહીં માનવું હોય તો પણ ચાલે, એમ કે અલ્ટિમેટલી ફોર્મ્યુલા કેવો છે આપણો? KQ/R². અને એ જે ક્યુ છે તે કયો હશે? સોર્સ ચાર્જ. એટલે આ બધા સોર્સ ચાર્જ છે હવે, બરાબર, જેની ફિલ્ડ એના પર આપણે નેટ સ્ટડી કરવાની છે. સમજ પડી કે? એટલે ઇનિશિયલી તો આપણને ખબર જ નહીં હતી, એટલે ઇનિશિયલી આપણે તો એની ઇફેક્ટ સ્ટડી કરવાના હતા કોઈ એક્સપેરિમેન્ટલ ચાર્જ ઉપર. હવે આપણને ઇફેક્ટ ખબર પડી ગઈ અને ફોર્મ્યુલા પણ ખબર પડી ગઈ, એટલે હવે કોઈ જરૂર નથી. ક્લિયર? ઝીલ સમજ પડી કે ડાયાગ્રામ? પોઈન્ટ્સ ખબર પડી? સો હવે આપણી પાસે Q1, Q2, Q3 અપ ટુ Qn આટલા n નંબર ઓફ ચાર્જિસ છે. આ બધા ચાર્જિસ ની આ પોઈન્ટ P ઉપર ફિલ્ડ સ્ટડી કરવાની છે. તો હવે આ બધા પોઝિટિવ ચાર્જ છે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિરેક્શન કઈ હશે? રેડિયલી આઉટવર્ડ્સ, બરાબર? ઓકે, ચાલો. તો હવે Q1 ની ડિરેક્શન બતાવી હોય, Q1 ની ડિરેક્શન તો આપણે ક્યાં બતાવીએ? બરાબર છે, આને આપણે નામ આપી દઈએ E1. આને આપણે નામ આપી દઈએ E2. આને આપણે નામ આપી દઈએ E3. અને આને આપણે નામ આપી દઈએ EN. આ છે આપણો પોઈન્ટ P. સમજ પડી કે બધાને ડાયાગ્રામ? ઓકે, ચાલો. હવે આ ફર્સ્ટ ચાર્જ જે છે એનો P પોઈન્ટ થી ડિસ્ટન્સ, કેમ કે આપણી પાસે ફોર્મ્યુલા શું છે? KQ/R². તો આ બધાને આપણે, આ બધાના પોઝિશન્સ બતાવી દઈએ આપણે, બરાબર? કે P પોઈન્ટ થી આ છે
आर वन पी आ एनो पोजिशन वेक्टर आर वन पी आने आपने नाम आपी दिए आर टू पी आने नाम आपी दिए आपने अने आने नाम आपी दिए आपने बराबर हाँ नीरो फिजिक्स समझ पड़ी क्या आटलो तो अब इन्हें एक्स एक्स वाई प्लेन नहीं बतावलू इटले जस्ट एक एक वेक्टर थी पोजीशन बतावी दी थी आपने डायग्राम क्लियर बताने कंफर्म चलो अबे आपने डायग्राम को डिस्क्रिप्शन लिखी दी है कंसीडर एन चार्जेस क्यू वन क्यू टू क्यू थ्री अप टू क्यू एन हुज इलेक्ट्रिक फील्ड एट पॉइंट पी is to be studied. Let R1P, R2P, R3P up to RNP are position vectors of Q1, Q2, Q3 up to Qn source charges. समझ पड़ी क्या? चलो अबे superposition principle लखो हुई. तो यहाँ आपने कौनु superposition करू? Electric field. आपने कई quantity find out करी electric field. तो अबे यहाँ आपने electric field माटे superposition principle लख लिए. The net electric field at point P is the vector sum of electric field due to इंडिविजुअल चार्ज समझ पड़ी के सिंपल से रूल नेट इलेक्ट्रिक फील्ड एट पॉइंट पी इज द वेक्टर सम ऑफ इलेक्ट्रिक फील्ड ड्यू टू इंडिविजुअल चार्ज એટલે આપણે જો લખવું હોય તો લખાય E એટ પોઈન્ટ P વિચ ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિવિજ્યુઅલ ચાર્જ ની ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે શું લખાય E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ અપ ટુ क्लियर क्लियर से बताने आटलू ओके हवे ई वन फर्स्ट नी इलेक्ट्रिक फील्ड लखी आपणे इलेक्ट्रिक फील्ड ऑफ चार्ज क्यू वन एट पॉइंट पी इज E1 is equal to શું લખાય KQ1 upon distance કેટલું છે R1P square unit vector R1P clear similarly electric field of charge Q2 at point P is given by so like second charge ni E2 is equal to KQ2 done
इन द सेम वे इलेक्ट्रिक फील्ड ड्यू टू अदर चार्जेस कैन बी कैलकुलेटेड इले E3, E4, E5, E6, E7 अप टू EN सुधी बराबर तो आ सुपरपोजिशन प्रिंसिपल अप्लाई करिए એટલે આના અકોર્ડિંગ હવે આખું ડેરિવેશન લખવાનું છે આટલા પોઈન્ટ ક્લિયર બધાને કમ્પ્લીટ ને ચલો હવે આનું સ્ક્રીનશોટ લઈ લો હું ડાયાગ્રામ ડ્રોપ કરીશ ને અહીંયા ડેરિવેશન લખીશ મને આટલી સ્પેસ જોઈશે એટલે આનું સ્ક્રીનશોટ લઈ લો પહેલા ડન બધી ફીલ્ડ લખાય આપણાથી તો હવે ડાયરેક્ટ રૂલ એપ્લાય કરીએ અકોર્ડિંગ ટુ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન નેટ ઇલેક્ટ્રિક ફીલ્ડ એટ પોઈન્ટ પી ઇઝ ઇક્વલ ટુ આ રૂલ લખેલો છે અહીંયા આપણે તો E1 ની જગ્યાએ શું લખાય આપણાથી KQ1 R1P plus KQ2 plus up to KQN ओके क्लियर બધા અહીંયા સુધી ચાલો આમાંથી કઈ કોમન દેખાય કઈ કોમન કેજ કોમન છે આમાં એટલે Q1 અપોન R1P સ્ક્વેર સમજ પડી તો હવે આને સમેશન કરી નાખીએ આપણે બધાનું એડિશન વિચ ઇઝ ઇક્વલ ટુ કે કોમન સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n અને અહીંયા બધી જ વેલ્યુ છે જો 1 2 3 4 5 6 અપ ટુ n એટલે અહીંયા આપણે I ની બધી જ વેલ્યુ કન્સિડર કરીએ તો આ થઈ જાય QI અપોન યુનિટ વેક્ટર આ ફાઇનલ રિલેશન સમજ પડી ગઈ તો આટલું ડેરિવેશન આ તમારી સુપરપોઝિશન પ્રિન્સિપલ સેકન્ડ થિયરી થઈ આજના લેક્ચરની ફર્સ્ટ થિયરી ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ સેકન્ડ થિયરી સુપરપોઝિશન પ્રિન્સિપલ જેમાં ડેરિવેશન છે અને આગળ આપણે 5 પોઈન્ટ જેવા કેરેક્ટરિસ્ટિક ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઈટ હવે આનું સ્ક્રીનશોટ લઈ લો એટલે આખું બોર્ડ રફ કરી નાખું ધાર્મિક ક્લિયર છે ને થિયોરી ઓકે નેહા સલોની આ 2 માર્ક્સ ઓર 3 માર્ક્સ માં ડિપેન્ડ્સ 2 માર્ક્સ માં ચાન્સીસ વધારે એટલે તમે થિયોરી ના પોઈન્ટ્સ સ્ટેપ્સ યાદ રાખો એટલે થિયોરી એકદમ ઈઝી છે પહેલું ડાયાગ્રામ ડાયાગ્રામમાં તમે ચાર્જિસ બતાવી દો ડાયાગ્રામ પછી ડાયાગ્રામનું ડિસ્ક્રિપ્શન પછી સુપરપોઝિશન પ્રિન્સિપલનો બેઝિક સ્ટેટમેન્ટો સ્ટાર્ટિંગમાં લખી લો પછી 1-2 ચાર્જની ફિલ્ડ બતાવી દો અને સિમિલરલી બધાને એડ કરીને રિલેશન સિમ્પલ
બધી ઘરે નોટ્સ બનાવો છે ને બધું નોટ ડાઉન કરતા રહેજો ચલો કરો હવે બધું ઓકે હવે જે આપણે વધારે ટાઈમ કુલંગ સ્લોમાં લીધો જે એના જ્યોમેટ્રી વાળા ન્યુમેરિકલ્સ કર્યા એ બધા રૂલ અહીંયા પણ અપ્લાય થશે બરાબર એટલે એક જ ટોપિક ની અંદર જેટલા બેઝિક કન્સેપ્ટ આપણે જોયા એક્સ્ટ્રા કન્સેપ્ટ પણ જોયા એ બધા કન્સેપ્ટ અહીંયા પણ એપ્લિકેબલ છે એટલે અહીંયા પણ તમને બેનિફિટ થશે જો એ બધા રૂલ તમને પ્રોપરલી યાદ હશે તો એટલે એમસીક્યુ ની પ્રેક્ટિસ વધારે રાખજો આટલા એક્સ્ટ્રા કન્સેપ્ટ કરાવેલા છે આટલા એમસીક્યુ સેન્ડ કરેલા છે તમને તો હવે એમસીક્યુ તમારા સોલ્વ થઈ જવા જોઈએ આજે મેં તમને આગળ એમસીક્યુ મોકલેલા લાસ્ટ ફ્રાઈડે ઓર સેટરડે મોકલેલા બધા એમસીક્યુ સોલ્વ થઈ ગયા બધાના એક તો ફોટોગ્રાફ મોકલેલા યાદ હોય તો ફોટોગ્રાફ મોકલેલા તમને યાદ હોય તો હેલો લાસ્ટ ફ્રાઈડે ઓર સેટરડે તમને એમસીક્યુ ના ફોટોગ્રાફ મોકલેલા એ બધા સોલ્વ થઈ ગયા એક તો ફોટો મોકલેલા હતા અને બીજું એક પીડીએફ મોકલેલું હતું તે સોલ્વ થઈ ગયા બધાના તે બધા સોલ્વ કરતા રહેજો હા પ્રોપરલી ઓકે અને બીજા એમસીક્યુ સમજો આજે નહીં તો કાલે પોસ્ટ કરીશ હવે જે ટોપિક આગળ ચાલ્યા આપણે એ ટોપિકના પણ એમસીક્યુ બરાબર અવાજ આવતો છે ને મારો ઓકે ચાલો હવે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું એક્ઝામ્પલ સમજી લો બરાબર સુપર પોઝિશન સ્ટડી કરી લઉં તો સુપર પોઝિશન એકાદ સમ કરાવું હવે અહીંયા સપોઝ આ પોઈન્ટ એ પોઈન્ટ બી સી ડી ઈ એન્ડ એફ બરાબર હવે અહીંયા ચાર્જ માઇનસ ક્યુ અહીંયા ચાર્જ માઇનસ ક્યુ અહીંયા પણ ચાર્જ માઇનસ ક્યુ અહીંયા છે ચાર્જ પ્લસ ક્યુ અહીંયા છે ચાર્જ પ્લસ ક્યુ અહીંયા પણ છે ચાર્જ પ્લસ ક્યુ કેલ્ક્યુલેશન બધા જાતે કરજો આન્સર કોઈએ નથી કહેવાનો જેનો આન્સર આવી જાય તે રાખજો હું પૂછીશ બરાબર બધાને ચાન્સ મળવો જોઈએ કેલ્ક્યુલેશનનો જાતે ટ્રાય કરજો કેવું પણ જાતે ફાઇન્ડ આઉટ કરજો ને આન્સર કોઈ નહીં કહેતું ત્રણ માઇનસ ક્યુ ચાર્જ આપેલા છે ત્રણ પ્લસ ક્યુ ચાર્જ આપેલા છે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની છે સેન્ટર પર આ વાળા પોઈન્ટ પર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની છે જાતે ટ્રાય કરજો જેને જે આવડે તે ડિરેક્શન શો કરો સૌથી પહેલું કામ મેં તમને આગળ પણ કીધેલું જ્યારે પણ સુપર પોઝિશન પ્રિન્સિપલ દેખાય આવા કોઈ જ્યોમેટ્રી વાળા સમ દેખાય એટલે સૌથી પહેલું કામ કરવાનું કે અહીંયા ડિરેક્શન શો કરી દેવાની જાતે ટ્રાય કરો આન્સર કોઈ કહેવાનો નથી રેગ્યુલર હેક્ઝાગોન આપેલો છે બધી સાઈડ સેમ
ફર્સ્ટ આન્સર E6 માંથી આપશે પહેલું કામ ડિરેક્શન શો કરવાનું છે તો E6 માંથી મને કોઈ ડિરેક્શન શો અહીંયા વેક્ટર એરોહેડ બતાવવાના છે ખાલી ડિરેક્શન બતાવવાની છે ડિરેક્શન કોણ બતાવશે હા E થી સ્ટાર્ટ કરી ક્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે ઓકે પહેલા શું કરવાનું ચાર્જિસ આપણને ખબર છે બરાબર કે જે બે ચાર્જે લાઈન જોઈન કરીએ એના ઉપર જ આપણને ફોર્સ કે ફિલ્ડ મળે તો સૌથી પહેલું કામ કરવાનું લાઈન જોઈન કરી નાખવાની બરાબર એટલે એક તારું કામ ઈઝી કરી આપું હવે ખાલી એરો હેડ બતાવવાનું બાકી છે ચાલો હવે મને કે એટલે P2A બરાબર આને આપણે નામ આપી દઈએ E1 બરાબર ચાલ પછી B માટે માઇનસ જ છે આપણ આપણો આન્સર આપ્યો પરફેક્ટ છે આ બધામાં ટુવર્ડ્સ એ બી ને સી બરાબર આની અંદર પ્લસ છે આ એટલે રેડિયલી આઉટવર્ડ્સ ટુવર્ડ્સ પી E4 E5 E6 બરાબર છે ઓકે ચલો હવે આને જરાક હું પ્રોપર બનાવી દઉં એટલે બધાને ક્લિયરલી દેખાય બધી રાઈટ છે ડિરેક્શન કરેક્ટ છે ડાયાગ્રામ થોડો મોટો બનાવી દઉં ઓકે આ છે આપણો સેન્ટર પોઈન્ટ પી અહીંયા છે આ એ આ બી સી ડી ઈ એફ અહીંયા છે માઇનસ ક્યુ પ્લસ ક્યુ ડિરેક્શન બધાને સમજ પડી કે હવે આની ડિરેક્શન છે ઇનવર્ડ્સ બરાબર આની પણ છે ઇનવર્સ આની પણ છે ઇનવર્સ આની બધાની છે આઉટવર્ડ્સ આઉટવર્ડ્સ આ પણ આઉટવર્ડ્સ આ પણ આઉટવર્ડ્સ બરાબર સમજ પડી કે હવે બીજી એક વસ્તુ જો આ બધા ડિસ્ટન્સ સેમ બરાબર ચાર્જના મેગ્નિટ્યુડ જો બધા ચાર્જના મેગ્નિટ્યુડ સેમ તો ફોર્મ્યુલા છે KQ/R² એનો મતલબ કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ મેગ્નિટ્યુડ બધી જગ્યાએ સેમ આવવાના એટલે E1 નો જે મેગ્નિટ્યુડ છે KQ/R² એ જ મેગ્નિટ્યુડ B નો પણ છે KQ/R² C નો પણ છે KQ/R² D નો પણ એક છે KQ/R² E નો F નો બરાબર આ પ્લસ ને માઇનસ ની સાઇન તો ખાલી ડિરેક્શન બતાવે પ્લસ હોય તો બહાર નીકળે માઇનસ હોય તો અંદર જાય એનો મતલબ કે મેગ્નિટ્યુડ બધાના સેમ તો આપણાથી એક પોઈન્ટ લખાય કે E1 ઇઝ ઇક્વલ ટુ E2 ઇઝ ઇક્વલ ટુ E3 ઇઝ ઇક્વલ ટુ E4 ઇઝ ઇક્વલ ટુ E5 ઇઝ ઇક્વલ ટુ E6 ઇઝ ઇક્વલ ટુ આપણે માની લઈએ E સમજ પડી
સમજ પડી કે બધાને? તો આ થઈ ગયું E, આ પણ થઈ ગયું E, આ પણ E, આ પણ E, બરાબર છે? તો આ ડિરેક્શનમાં P2A ડિરેક્શનમાં કેટલા થઈ ગયા? 2E. P2B ડિરેક્શનમાં કેટલા થઈ ગયા? 2E. અને P2C ડિરેક્શનમાં પણ કેટલા થઈ ગયા? 2E. આ જ વસ્તુ અહીંયા પાછી બનાવો. આ છે પોઈન્ટ C, આ છે P, આ ડિરેક્શનમાં છે 2E, બરાબર? આ છે પોઈન્ટ A, આ ડિરેક્શનમાં પણ છે 2E. આ છે પોઈન્ટ B, અહીંયા પણ છે 2E. સમજ પડી? ક્લિયર છે અહીંયા સુધી બધાને? હવે આ A અને C, આ એંગલ કેટલો દેખાય? આ એંગલ કેટલો હશે? આ વાળો એંગલ 120 ડિગ્રી. સમજ પડી કે 60 60, ટોટલ સર્કલ 360. તો આ 60 ને આ 60 એટલે ટોટલ કેટલું થવાનું? 120. સમજ પડી કે? હવે જો 120 ડિગ્રી હોય તો રિઝલ્ટન્ટ કેટલું થાય? યાદ છે શોર્ટકટ કરાવેલા? 120 ડિગ્રી હોય તો આન્સર જે ફોર્સ હોય તે જ ફોર્સ આવે. એફ હોય તો એફ આવે, 2F હોય તો 2F આવે, 3F હોય તો 3F આવે. અહીંયા છે 2E, બરાબર? આ પણ છે 2E અને આ પણ છે 2E. એટલે આ બે વેક્ટર, આ બે વેક્ટર છે PA અને PC, બંનેનો આન્સર કેટલો છે? 2E. તો આ બંનેનું રિઝલ્ટન્ટ પણ કેટલું આવશે? કેમ કે કેટલો છે? 120 ડિગ્રી. સમજ પડી કે? યાદ છે કે આ કન્સેપ્ટ? 120 ડિગ્રી હોય તો એઝ ઇટ ઇઝ આન્સર એફ હોય તો એફ, 2F હોય તો 2F, 3F હોય તો 3F. 60 ડિગ્રી હોય તો આન્સર રૂટ 3F. 90 ડિગ્રી હોય તો આન્સર રૂટ 2F. યાદ છે ને આ કન્સેપ્ટ વંશિકા ધાર્મી? તો અહીંયા છે 120 એટલે આન્સર 2E નો 2E જ આવશે. આ બંને વેક્ટર 2E 2E, એટલે એનું રિઝલ્ટન્ટ પણ કેટલું આવશે? 2E. તો હવે ટોટલ કેટલું દેખાય? ટોટલ તો E નેટ ઇઝ ઇક્વલ ટુ 4E અલોંગ કઈ ડિરેક્શનમાં દેખાય? પી ટુ બી. આ આપણો આન્સર. હવે આટલો સમ આપેલો છે તો આ બધા સ્ટેપ લખવાની કોઈ જરૂર નથી. ડિરેક્શન બતાવો, બે સ્ટેપની અંદર આન્સર આવી જાય. આવા એમસીક્યુ પૂછાય તો સોલ્વ થાય આવા એમસીક્યુ? સમજ પડી કે? તો આવા ટાઈપના એમસીક્યુ થવા જોઈએ આપણાથી, બરાબર? આનો સ્ક્રીનશોટ લઈ લો. યસ, શું કરવાનું આમાં? શું કરવાનું? એ અને બી નું આમાં, હા, તેમાં શું કરવાનું? જે કરવું હોય તે થાય. આમાં એંગલ બધા ખબર છે આપણને, પણ જે ઈઝી પડે ને જે ટાઈમ સેવ કરે તે મેથડ કરવાનું, જેમાં ટાઈમ બચે તે વધારે પ્રિફરેબલ, બરાબર? હવે તું A અને B નું રિઝલ્ટન્ટ ફાઇન્ડ આઉટ કર, એટલે 60 ડિગ્રી છે, બરાબર? એટલે 60 ડિગ્રી માટે તું કરે એટલે રૂટ 3E આવે. પછી આ 60 અને 30 એટલે 90 ડિગ્રી. પછી, બરાબર, રૂટ 2 નહીં આવે. અહીંયા છે 2E અને અહીંયા છે રૂટ 3. એટલે હવે તારે બધું કેલ્ક્યુલેશન કરવાનું. આટલી બધી મહેનત કરવા કરતા બેટર છે 120 કરી નાખવાનું, બરાબર? બંને જ નહીં અલગ આવે. તું શાંતિથી ઘરે જઈને ટ્રાય કરજે. પહેલી વસ્તુ તો આ બંનેનો આન્સર રૂટ 3 આવવાનો નથી, કેમ કે આ 2E છે ને આ પણ 2E છે. આનું કેલ્ક્યુલેશન કર, પછી આનું ને આનું કેલ્ક્યુલેશન કર 90 ડિગ્રી માટે, પછી આન્સર આવશે આનું આ જ, બરાબર? ચાલ હવે. યસ, હા, આવી જશે, પણ એના કરતા ઈઝી મેથડ આ પડે.
એજ કરેલું છે અહીંયા પણ. ચાલો ડન, સમજ પડી ગયા બધાને? તો ગઈકાલની ટેસ્ટમાં એટલા ઇઝી એમસીક્યુ પૂછેલા હતા. હાઈએસ્ટ માર્ક્સ, હાઈએસ્ટ માર્ક્સ કેટલા છે ગઈકાલની ટેસ્ટમાં? E2માં કેટલા છે હાઈએસ્ટ? કોના છે 35? ઓકે ઓકે. એના પછી E3માં કેટલા છે? E3માં હાઈએસ્ટ ઓકે. પછી E6 માં કેટલા છે? E6 માં કોના છે હાઈએસ્ટ? E6 માં કેટલા છે? 36 છે. ઓકે, તો હાઈએસ્ટ કોના છે? કેટલા છે? કેટલા છે હાઈએસ્ટ? 36. ઓકે ચલો, હવે જો એક સિમ્પલ ટોપિક ડિસ્કસ કરું. સોલિડ એંગલ ખબર કે? 11th માં ભણેલા સોલિડ એંગલ કન્ફર્મ ખબર છે બધાને? હા, સ્ટી રેડિયન યાદ કે કોઈને? સોલિડ એંગલ, થ્રી ડાયમેન્શનલ એંગલ, બે લાઈન બનાવી આપણે, એના વચ્ચે આ એંગલ, એના વચ્ચેનો આ એંગલ છે તેને કહેવાય આપણે પ્લેન એંગલ, બરાબર? પ્લેન એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. સપ્લિમેન્ટરી યુનિટ્સ માં ભણેલા 11th સ્ટાન્ડર્ડમાં 2nd ચેપ્ટરમાં, બરાબર? અને હવે થ્રી ડાયમેન્શનલ એંગલની વાત કરીએ, બરાબર? થ્રી ડાયમેન્શનલ એંગલમાં આપણે એક્ઝામ્પલ લઈ શકીએ મૂનનો. હવે સપોઝ મૂન અને આપણી પોઝિશન, આપણે રન કરીએ, સાથે આપણને દેખાય કે મૂન પણ રન કરે, તો ત્યાંથી જે રેડિયેશન આવે આપણા સુધી, એ બધી રેડિયેશન, બરાબર, એ આપણા પોઈન્ટ સુધી જે એંગલ થ્રી ડાયમેન્શનલ બનાવે તે, એટલે સપોઝ માની લઈએ આપણે આ મૂન અને આ પોઈન્ટ ઓબ્જેક્ટ, આપણે એના પોઈન્ટ્સ લઈ લીધા કે આ બધા પોઈન્ટ્સ માંથી રેડિયેશન બહાર નીકળે, તો આ એક રેડિયેશન, આ એક રેડિયેશન, આ એક રેડિયેશન, આ એક રેડિયેશન, એટલે તમને સ્ટ્રક્ચર કેવું દેખાશે? સ્ટ્રક્ચર દેખાશે તમને કઈ કહું કે આ એક રેડિયેશન નીચે વાળું, આ એક રેડિયેશન નીચે વાળું, આ એક રેડિયેશન આ ઉપર, એટલે આ બે પોઈન્ટ થઈ ગયા ઉપર નીચે વાળા, બરાબર? આ બીજો એક પોઈન્ટ સાઈડ નો અને આ એક પોઈન્ટ, સમજ પડી કે? આ બધા પોઈન્ટને કનેક્ટ કરીએ એટલે થ્રી ડાયમેન્શનલ એંગલ બને આપણો. યસ, યાદ આવ્યું કે કઈ કોઈને? આ રીતનો એક એંગલ બને, બરાબર, થ્રી ડાયમેન્શનલ. તો આ જે થ્રી ડાયમેન્શનલ એંગલ છે, આયરો આ એંગલ, એને કહેવાય સોલિડ એંગલ. અને સોલિડ એંગલ ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એરિયા સ્વેપ્ટ અપોન રેડિયસ સ્ક્વેર. આનો યુનિટ હતો સ્ટી રેડિયન, યાદ છે કે આવું કઈ? વંશિકા, યાદ છે આવું? જો આના બેઝ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ નો રિલેશન, એટલે ઈ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ આર સ્ક્વેર જે છે, તે આ સોલિડ એંગલ પરથી આપણે ડિસ્કસ કરવાનું છે. એટલે આ લાસ્ટ ટોપિક લીધો મેં, બરાબર? કેટલાને યાદ છે, શું યાદ છે તે? તો કાલે હું સ્ટાર્ટિંગ અહીંયાથી કરીશ, આ જ ટોપિકથી, ને પછી આગળ ન્યુમેરિકલ સ્ટાર્ટ કરશું.
તો એના માટે સૌથી પહેલા તો તમે આજે સોલિડ એંગલ જોઈ લેજો એકવાર પ્રોપરલી. સોલિડ એંગલ શું છે જેને યાદ નહીં હોય તે એકવાર પ્રોપરલી યાદ કરી લેજો. એટલે કાલે સોલિડ એંગલ થી જ હું સ્ટાર્ટ કરીશ. સમજ પડી? થશે ને આટલું? તો આ જરા પ્રોપરલી સોલિડ એંગલ માટે કેલ્ક્યુલેશન કાલે કરવાનું છે. તેનો ખાલી બેઝિક કન્સેપ્ટ જોતા આવજો સોલિડ એંગલનો. બાકી ઇલેક્ટ્રિક ફિલ્ડ નો રિલેશન હું અહીંયા પ્રૂવ કરાવીશ. ડન? ઓકે ભવાઈ, આનો સ્ક્રીનશોટ તો આગળ લઈ લીધેલો ને ન્યુમેરિકલ નો? આની તો કઈ જરૂર નથી. આગળનો પેલો ન્યુમેરિકલ નો લઈ લીધેલો સ્ક્રીનશોટ? લીધેલો ને? ઓકે ઓકે. હા, સોલિડ એંગલ ખાસ કરવાનું છે.